વિદ્યાર્થી મિત્રો હું નીલમ મિસ્ત્રી અશ્વમ્ય વિદ્યાલય કિલાપડી ધોરણ આઠમાં સોરી ધોરણ દસમાં આપણે ચેપ્ટર નંબર આઠ જોઈએ છે અને એમાં હવે આપણે જોવાના છે નર પ્રજનન તંત્ર તો પ્રજનન તંત્ર સમજતા પહેલાં આપણે એની આકૃતિ દોરતા શીખીએ તો પ્રજનન તંત્રની આકૃતિની શરૂઆત મૂત્રાશયથી થશે ઓકે આપણે આકૃતિની શરૂઆત મૂત્રાશયથી જોઈએ છે આકૃતિ જ્યારે પણ પરીક્ષામાં તમે દોરો એકદમ સ્વચ્છ અને નામ નિર્દેશન સહિત આકૃતિ તમારે દોરવાની રહેશે ઓકે એકદમ મોટી પણ નહીં અને એકદમ નાની પણ નહીં વ્યવસ્થિત આકૃતિ દોરવાની આપણે એક જ તરફની આકૃતિ દર્શાવીએ છીએ બરાબર પરંતુ આ આ તરફ હું જે ભાગ દોરીશ એ જ ભાગ આ તરફ પણ બંને સાઈડ આવે છે ઓકે પણ આપણે એક જ તરફની આકૃતિ બતાવીએ છીએ

શું છે મૂકવાહીની ઓકે નામ નિર્દેશન કરું છું હું તમને બરાબર સમજાવું છું બરાબર તો આ રીતે નરપ્રજનન તંત્ર આવશે બરાબર માત્ર તમે આટલી આકૃતિ દોરશો તો પણ ઇનફ છે ઓકે નામ નિલેશન જોઈએ તો આ જે છે જે રીતે અહીંયાથી મૂત્રવાહિની આવી એ જ રીતે આ તરફ પણ આવશે મૂત્રવાહિની બરાબર તો આ જે છે એ શું છે મૂત્રવાહિની આ શું છે મૂત્રાશય ઓકે અને મૂત્રાશય છે બરાબર હવે આપણે પ્રજનન અંગ જોઈએ તો આ જે ભાગ છે એને શિષ્ણ તરીકે ઓળખવામાં આવે શું કહેવામાં આવે શિષ્ણ અને આ જે નળી છે જેના દ્વારા શું થાય મૂત્ર ત્યાગ થાય છે બરાબર અને મૂત્ર ત્યાગ તો થાય જ છે પણ સાથે સાથે જે નરજનન કોષો હોય છે એટલે કે શુક્ર કોષો બરાબર તો એનો પણ ત્યાગ થાય છે બરાબર એટલા માટે આ જે વાહિની છે એને શું કહેવામાં આવશે મૂત્રજનન માર્ગ શું કહેવામાં આવશે મૂત્રજનન માર્ગ શા માટે એને મૂત્રજનન માર્ગ તરીકે ઓળખવામાં આવે છે તો એના દ્વારા મૂત્રનો તો ત્યાગ થાય જ છે પણ સાથે સાથે જનન કોષો એટલે કે શુક્ર કોષોનો પણ ત્યાગ થાય છે બરાબર એટલા માટે એને શું કહેવામાં આવશે મૂત્રજનન માર્ગ ઓકે ત્યાર પછી આ જે તમને કોથળી જેવી રચના જોવા મળે છે બરાબર તો એને કહેવામાં આવે છે વૃષણ કોથળી શું કહેવામાં આવશે વૃષણ કોથળી અને આ વૃષણ કોથળીમાં શું આવેલું હોય છે તો આ અંડાકાર તમને આકાર જેવું જોવા મળે છે તો એ અંડાકાર આકાર જેવું છે એને કહેવાય શુક્રપિંડ એટલે શુક્રપિંડ ક્યાં આવેલા હોય છે તો વૃષણ કોથળીમાં આવેલા હોય છે અને એ શુક્રપિંડમાંથી જે શુક્ર કોષોનું નિર્માણ થાય અથવા તો શુક્ર કોષો ઉત્પન્ન થાય છે એ શુક્રવાહિની દ્વારા ક્યાં સંગ્રહ પામે છે તો શુક્રાશયમાં બરાબર તો આ શુક્રપિંડમાંથી અહીંયા એક નળી વાહિની જેવી તમને જોવા મળે છે નલિકા જેવી જોવા મળે છે એને શું કહેવામાં આવે છે શુક્ર વાહિની બરાબર કારણ કે શું કરે છે શુક્ર કોષોનું વહન કરે છે અને એ શુક્ર વાહિનીમાંથી વહન પામીને ક્યાં જાય છે તો શુક્રાશયમાં બરાબર ત્યાં એનો શું થાય છે સંગ્રહ થાય છે ઓકે સોરી આ ભાગ નહીં પણ આ ભાગ એને શું કહેવામાં આવશે શુક્રાશય તરીકે ઓળખવામાં આવે છે બરાબર પછી આ જે મેં ડાર્ક કર્યું છે એ શું છે પ્રોસ્ટેટ ગ્રંથિ છે શું છે પ્રોસ્ટેટ ગ્રંથિ એનું શું કાર્ય છે એ પણ આપણે જોઈએ થિયરીમાં બરાબર તો આ થયું પ્રજનન તંત્ર બરાબર આટલી આકૃતિ આપણે વ્યવસ્થિત નામ નિર્દેશન સહિત પરીક્ષામાં દોરવાની રહેશે ઓકે તો હવે આપણે થિયરી જોઈએ તો એમાં આપણે જે પુરુષનું પ્રજનન તંત્ર છે એટલે કે નર પ્રજનન તંત્ર છે એ કેટલા ભાગમાં વહેંચાયેલું છે તો મુખ્ય બે ભાગમાં વહેંચાયેલું છે કેટલા ભાગમાં વહેંચાયેલું છે બે ભાગમાં બરાબર અને બે ભાગ કયા તો પહેલો જે છે એ શુક્ર કોષોનું ઉત્પાદન શુક્રોકોષોનું ઉત્પાદન કરતું અંગ બરાબર અને બીજો જે ભાગ છે એ કયો છે તો શુક્રકોષોને ફલન અથવા તો સોરી ફલન સ્થાન સુધી નારા અંગો બરાબર પુરુષનું એટલે કે નર પ્રજનન તંત્ર છે કેટલા ભાગમાં વહેંચાયેલું છે બે ભાગમાં અને એમાં એ બે ભાગ કયા છે તો પહેલું શુક્રકોષોનું ઉત્પાદન કરતું અંગ અને બીજું છે શુક્રકોષોને ફલન સ્થાન સુધી પહોંચાડનારા અંગો બરાબર તો એમાં આપણે હવે પહેલું જોઈએ કે શુક્રકોષોનું ઉત્પાદન કરતા અંગો કયા બરાબર તો શુક્રકોષોનું ઉત્પાદન કરતાં અંગો આ અહીંયા આપણે એક નંબર આપીએ છીએ

બરાબર ઉદર ગુહાની બહાર ઉદર એટલે કે આપણું પેટ બરાબર ઉદર ગુહાની બહાર વૃષણ કોથળીમાં મેં તમને કીધું ને કે આ જે શુક્રપિંડ છે શેમાં છે વૃષણ કોથળીમાં છે તો વૃષણ કોથળીમાં એક જોડ શુક્રપિંડ આવેલા છે બરાબર એટલે કે મેં તમને કીધું કે આપણે એક જ સાઈડની આકૃતિ બતાવીએ છીએ બરાબર જેવી રીતે આ તરફ વૃષણકોથળીમાં એક શુક્રપિંડ છે એવી જ રીતે એની બીજી તરફ પણ વૃષણકોથળીમાં એક શુક્રપિંડ હોય છે બરાબર એટલે કે ગુહાની બહાર વૃષણ કોથળીમાં એક જોડ શુક્રપિંડ આવેલા હોય છે બરાબર અને એનું કાર્ય શું છે તો એ શુક્રકોષોનું નિર્માણ કરે છે બરાબર અથવા તો શુક્રકોષોનું ઉત્પાદન કરે છે જે શરીરના સામાન્ય તાપમાન કરતાં કેવું હોય છે બેથી થી ત્રણ ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું નીચું તાપમાન જરૂરી છે બરાબર એટલે કે આ જે શુક્રકોષોનું ઉત્પાદન થાય છે વૃષણ કોથળીમાં શુક્રપિંડમાં બરાબર તો એ શુક્રકોષોના ઉત્પાદન માટે આપણા શરીરનું જે તાપમાન હોય છે એ તાપમાન કરતાં કેટલું તાપમાન બેથી ત્રણ ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું નીચું તાપમાન જરૂરી છે શાના માટે શુક્રકોષોના નિર્માણ માટે બરાબર એટલા માટે જે શુક્રપિંડ છે એ શરીરની બહાર એટલે કે ઉદર ગુહાની બહાર વૃષણ કોથરીમાં આવેલા હોય છે અને શુક્રપિંડ જાતીય અંતસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન બરાબર શુક્રપિંડ જે છે એ જાતીય અંતસ્ત્રાવ કયો અંતસ્ત્રાવ તો એ છે જાતીય અંતસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન ટેસ્ટોસ્ટેરોન નો સ્ત્રાવ કરે છે છોકરામાં ટેસ્ટોસ્ટેરન શુક્રોકોષના ઉત્પાદનનું નિયંત્રણ અને યુવાવસ્થાના લક્ષણોનું નિયંત્રણ પર કરે છે બરાબર એટલે કે છોકરાઓમાં તમને જે જાતીય ગૌણ લક્ષણો જોવા મળે છે શાના કારણે જોવા મળે છે તો શુક્રોપિંડમાં નરજાતીય જાતીય અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે જેનું નામ શું છે સ્ટેસ્ટોસ્ટેરોન બરાબર તો એ સ્ટેસ્ટોસ્ટેરનના કારણે જાતીય ગૌણ લક્ષણો જોવા મળે છે આ ઉપરાંત સ્ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવના કારણે જ કોનું ઉત્પાદન થાય છે શુક્રોકોષોના ઉત્પાદનનું નિયંત્રણ થતું હોય છે ઓકે તો આ થયું શુક્રપિંડ બરાબર એ રીતે બીજો જે ભાગ છે એ કયો છે એટલે કે શુક્રોકોષોના ઉત્પાદનમાં ઉત્પાદન કરતું અંગમાં બીજું અંગ આવશે એ કયું આવશે તો સોરી શુક્રકોષોને ફલન સ્થાન સુધી પહોંચાડનારા અંગોની આપણે ચર્ચા કરીએ હવે બરાબર તો એમાં શું આવશે તો શુક્રકોષોનું નિર્માણ થઈ ગયું ઉત્પાદન થઈ ગયું શામાં થઈ ગયું શુક્રપિંડમાં હવે એને ફલન સુધી પહોંચાડનારા અંગોની ચર્ચા કરવાની છે આપણે બરાબર તો શુક્ર પિંડ શાની સાથે જોડાયેલું છે તો એ આવશે શુક્રવાહિની બરાબર એટલે શુક કોષોને ફલન સુધી પહોંચાડનારું પહેલું અંગ કયું આવશે શુક્રવાહિની બરાબર તો આ જે શુક્રવાહિની હોય છે એ શુક્રપિંડમાં ઉત્પન્ન થતાં શુક્રકોષોનું શુક્રવાહિની દ્વારા સ્થાનાંતર કરે થાય છે અને શુક્રવાહિની મૂત્રાશયમાંથી આવતી નલિકા સાથે જોડાય છે જે આકૃતિમાં આપણે જોઈ જ છે બતાવું છું તમને ફરીથી ઓકે તમે આકૃતિમાં જોઈ શકો કે આ જે શુક્રવાહિની છે એ શુક્રવાહિનામાં શુક્રકોષોનું શું થાય છે વહન થાય છે જે આ તરફથી વહન પામીને ક્યાં જોડાય છે તો આ મૂત્રવાહિની સાથે અહીંયા જોડાતી હોય છે હવે આગળ શુક્રવાહિની ત્યાર પછી શું આવશે મૂત્રજનન માર્ગ શુક્રવાહિની મૂત્ર મૂત્રનલિકા સાથે જોડાય છે બરાબર તો પછી એ નલિકા છે એ કયા નામે ઓળખાય છે મૂત્રજનન માર્ગ તરીકે ઓળખાય છે બરાબર જેના દ્વારા શું થાય છે તો મૂત્ર અને શુક્રકોષો અહીંયા શુક્રકોષોનું વહન થાય અને મૂત્રજનન માર્ગમાં મૂત્ર અને શુક્રકોષો ના વહનનો સામાન્ય માર્ગ એટલે એ કયો આવશે મૂત્રજનન માર્ગ બરાબર ત્યારબાદ એમાં બીજો કોનો સમાવેશ થશે તો ત્યારબાદ એમાં આવશે સહાયક ગ્રંથિઓ બરાબર તો એ સહાયક ગ્રંથિઓ કઈ આવશે તો શુક્રવાહિનીના માર્ગમાં શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિના સ્ત્રાવ સ્થલવાય છે બરાબર આપણે જોઈ ગયા ને કે શુક્રવાહિની દ્વારા જે શુક્રકોષો વહન પામે છે એ સૌ પ્રથમ ક્યાં એનો સંગ્રહ થશે તો શુક્રાશયમાં એનો સંગ્રહ થશે બરાબર તો શુક્રવાહિનીના માર્ગમાં શું શું આવે છે તો શુક્રાશય આવે છે અને બીજું શું આવે છે તો પ્રોસ્ટેટ ગ્રંથિ આવે છે જે મેં તમને આકૃતિમાં બતાવ્યું છે ઓકે તો પ્રોસ્ટેટ ગ્રંથિ આવે છે તો શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિના જે સ્ત્રાવ હોય છે એ છે શુક્રવાહિનીમાં છે તેથી શું થશે તો તેથી શુક્રકોષો પ્રવાહી માધ્યમમાં આવે છે અને આ સ્ત્રાવના કારણે શુક્રકોષોનું સરળતાથી સ્થાનાંતર થાય છે અને આ સ્ત્રાવ શુક્રકોષોના હલનચલન માટે જે જરૂરી પોષણ જોઈએ છે એ જરૂરી પોષણ પણ પૂરું પાડ પાડતા હોય છે ઓકે અને આ જે શુક્રકોષો હોય છે એ શુક્રકોષો સૂક્ષ્મ સંરચના છે બરાબર આપણે ધોરણ નવમાં શુક્રકોષોની આકૃતિ જોઈ જ ગયેલા છે જો તમને યાદ હોય તો બરાબર તો આ જે શુક્રકોષો હોય છે એ કેવી રચના છે સૂક્ષ્મ સંરચના છે જેમાં આનુવંશિક પદાર્થ હોય છે બરાબર જેમાં શું હોય છે આનુવંશિક પદાર્થ હોય છે અને એક લાંબી પૂછડી હોય છે જેને તે માદા પ્રજનન કોષની તરફ તરવામાં શું થાય છે મદદરૂપ થાય છે બરાબર આપણે આકૃતિ જોઈ ગયા હોય તમને યાદ હોય તો ફરીથી એકવાર તમને બતાવું છું આપણે કંઈક આવી આકૃતિ ધોરણ નવમાં જોઈ હતી બરાબર જેને આપણે શુક્રકોષ તરીકે ઓળખેલા હતા બરાબર તો આ જે ભાગ છે એ શું છે પૂંછડી છે બરાબર અને આ જે શીર્ષનો ભાગ છે આપણે શીર્ષ તરીકે ઓળખેલું હતું બરાબર તો એમાં શું હોય છે આનુવંશિક દ્રવ્ય એટલે કે ડીએનએ હોય છે બરાબર શું હોય છે આનુવંશિક દ્રવ્ય એટલે કે ડીએનએ હોય છે બરાબર અને બીજો જે ભાગ છે શું હોય છે પૂછડી તો આ કાર્ય શું છે તો એ શું કરે છે તો શુક્ર કોષને માદા પ્રજનન કોષની તરફ તરવામાં મદદરૂપ થતું હોય છે ઓકે તો આટલું થયું પ્રજનન તંત્ર હવે આપણે જોઈએ માદા પ્રજનન તંત્ર ઓકે તો જેવી રીતે આપણે નરપ્રજનન તંત્ર સમજતાં પહેલાં આકૃતિ શીખ્યા એવી જ રીતે માદા પ્રજનન તંત્ર સમજતાં પહેલાં આપણે આકૃતિ શીખવી પડશે ઓકે તો માદા પ્રજનન તંત્રની પણ આકૃતિ આપણે જોઈએ ચોપડીમાં જે આકૃતિ આપી છે એનાથી થોડી મારી આકૃતિ અલગ આવશે બરાબર પણ તમે મેં દોરાવું છું એ આકૃતિ પણ દોરી શકો અને ચોપડીમાંની પણ વ્યવસ્થિત આકાર દેખાવો જોઈએ બરાબર

તમને નલિકા જેવી રચના જોવા મળે છે બરાબર આ નલિકા મે લાંબી આવે છે ઓકે તો આ જે નલિકા છે એને શું કહેવામાં આવશે અંડવાહિની અંડવાહિની બરાબર આ શું છે અંડપિંડ છે બરાબર અંડપિંડ દ્વારા અંડકોષોનું નિર્માણ થશે બરાબર અને આ અંડકોષો જે અંડપિંડ દ્વારા મુક્ત થાય છે એ કોના દ્વારા ઝીલાશે બરાબર આ જોડાયેલું નથી અંડપિંડ સાથે પણ કેવું છે આમ એક વાડકાની જેમ ખુલ્લું હોય છે બરાબર જેમાં શું થાય છે એ ઝીલાય છે એને શું કહેવામાં આવશે અંડપિંડ નિવાપ કહેવામાં આવે છે અંડપિંડ નિવાપ બરાબર તો અંડપિંડ દ્વારા જે મુક્ત થતા અંડકોષો હોય છે એ અંડપિંડ નિવાપ દ્વારા ઝીલાય છે અને અંડપિંડ નિવાપમાંથી અંડવાહિની દ્વારા એનું શું થાય છે વહન થાય છે બરાબર કઈ તરફ વહન થાય છે તો ગર્ભાશય તરફ એનું વહન થાય છે બરાબર તો આ જે છે એ શું છે ગર્ભાશય જે કોથળી જેવી રચના તમને દેખાય છે બરાબર આ જે ભાગ છે એ શું છે ગ્રીવા અને આ જે ભાગ છે યોની માર્ગ બરાબર જે રીતે આ તરફ અંડપિન છે એ આ તરફ અંડવીજ છે અંડપિન નિવાપ અને અંડ વાહિની ઓકે તો આ થઈ માદા પ્રજનન તંત્રની આકૃતિ બરાબર હવે આગળ જોઈએ તો માદા પ્રજનન તંત્ર અથવા તો સ્ત્રીનું પ્રજનન તંત્રમાં કયા કયા અંગો આવેલા છે તો સ્ત્રીના પ્રજનન તંત્રમાં એક જોડ અંડપિંડ એક જોડ અંડપિંડ તમે જોઈ શકો છો અહીંયા એક અંડપિંડ અને અહીંયા એક અંડપિંડ બરાબર એટલે એક જોડ અંડપિંડ બીજું શું આવું છે તો એક જોડ અંડવાહિની પછી ગર્ભાશય ગ્રીવા અને યોનિમાર્ગ બરાબર આ જે અંગો છે અને યોનિમાર્ગ એ ક્યાં ખુલે છે તો આ યોની દ્વાર બરાબર તો યોનિમાર્ગ અને યોનિ દ્વાર બરાબર ધરાવે છે તો માદા પ્રજનન તંત્રના અંગો લખો એવું પણ પરીક્ષામાં પૂછાય એક માર્કમાં તો એ છે એક જોડ અન્નપિંડ એક જોડ અંડવાહિની ગર્ભાશય ગ્રીવા યોનિમાર્ગ અને યોનિદ્વાર ધરાવે છે બરાબર ચલો તો હવે આપણે એ દરેક અંગોના કાર્ય જોઈએ કેવી રીતે કાર્ય કરે છે એ તો એમાં પહેલું જોઈએ આપણે અંડપિંડ બરાબર અંડપિંડનું કાર્ય શું છે તો અંડપિંડનું કાર્ય સમજતા પહેલાં તો એ ક્યાં આવેલા છે એનું સ્થાન જાણવું પડશે આપણે બરાબર તો અંડપિંડ ક્યાં આવેલા છે તો અંડપિંડ સ્ત્રીની ઉદર ગુહામાં બરાબર ક્યાં આવેલા છે ઉદર ગુહામાં એટલે કે પેટના પોલાણમાં આવેલા છે બરાબર ઉદર ગુહામાં એક જોડ અંડપિંડ આવેલા છે જે શું કરે છે તો માદા માદાજનનકોષ એટલે કે શું આવશે અંડકોષ બરાબર શું આવશે અંડકોષો માંદાજન કોષ એટલે કે અંડકોષો અન્ડપિંડમાં નિર્માણ પામે છે અને આ અન્નપિંડ માંદા જાતીય અંતસ્ત્રાવ માદા જાતીય અંતસ્ત્રાવ કયા આવશે તો એ પણ આપણે શીખી ગયેલા છે કયા આવશે માદા જાતીય અંતસ્ત્રાવ તો એ છે ઇસ્ટ્રોજન અને નો સ્ત્રાવ કરે છે બરાબર આટલું કાર્ય કોના દ્વારા થાય છે અન્ડપિંડ દ્વારા થાય છે અન્નપિંડ સ્ત્રીના ઉદરગુહામાં એક જોડ અન્નપિંડ આવેલા છે માદા માદાજનનકોષ એટલે કે અંડકોષનું નિર્માણ કરે છે અને માદા જાતીય અંતઃસ્ત્રાવ ઇસ્ટ્રોજન અને પ્રો સ્ત્રાવ કરે છે બરાબર છોકરીના જન્મથી જ અંડપિંડમાં હજારો અપરિપક્વ અંડપુટિકાઓ હોય છે બરાબર એટલે કે છોકરીનો બાળક તરીકે જ્યારે છોકરી જન્મે છે તો એ છોકરીમાં અંડપિંડ આવેલું જ હોય છે બરાબર અને એ અંડપિંડમાં હજારો અંડકોષો કયા સ્વરૂપે હોય છે અંડપુટિકાઓ સ્વરૂપે હોય છે અપરિપક્વ અંડપુટિકાઓ સ્વરૂપે હોય છે જ્યારે છોકરી યવનારંભે પહોંચે છે એટલે કે યુવાવસ્થામાં પહોંચે છે ત્યારે કેટલાક અંડકોષો પરિપક્વ થવાની શરૂઆત થાય છે અને બંને અંડપિંડમાંથી વારા પરથી પ્રતિમાસ એક અંડકોષો મુક્ત થાય છે બરાબર ખાસ ધ્યાન રાખજો છોકરીના જન્મથી જ અંડપિંડમાં હજારો અપરિપક્વ પરિપક્વ અંડ પુટિકા આવેલી હોય છે જ્યારે છોકરી યુવાવસ્થામાં પહોંચે છે ત્યારે બંને અંડપિંડ વારાફરથી એક એક મુક્ત કરે છે ઓકે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો ત્યાર પછી આવશે અંડ વાહિની તો અંડ વાહિનીનું બીજું નામ છે ફેલોપિયન ટ્યુબ પેલોપિયન ટ્યુબ અથવા તો નલિકા બરાબર જે પણ એક જોડ આવેલી છે અને તે શું કરે છે તો તે અંડપિંડ સાથે જોડાયેલી નથી આપણે આકૃતિમાં જોયું જ છે બરાબર આ તમે આકૃતિ જોઈ છે તો આ અંડપિંડ છે અંડપિંડ સાથે અંડવાહિની જોડાયેલી નથી ઓકે અને પાત્રી અંડવાહિનીના માર્ગે અંડકોષો અંડપિંડથી ગર્ભાશય સુધી વહન પામે છે અને આ અંડવાહિનીના અગ્રછેડા પાસે શુક્રકોષો વડે શું થાય છે અંડકોષોનું ફલન થાય છે બરાબર એટલે કે અંડકોષોનું ફલન ક્યાં થાય છે તો અંડવાહિનીના અગ્રછેડે શુક્રકોષો વડે અંડકોષોનું વહન થાય છે ત્યારબાદ આવશે ગર્ભાશય ઓકે તો બંને તરફની જે અંડવાહિની તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો અને બંને તરફની અંડવાહિની છે પછી શું થાય છે અંડવાહિની એકબીજા સાથે જોડાઈ જાય છે બરાબર આ અંડવાહિની આ તરફથી આવે છે ને આ અંડવાહિની આ તરફથી આવે છે બરાબર બંને અંડવાહિની જોડાઈને નાજુક સ્થિતિસ્થાપક ઊંધા નાસ્પતિ આકારની રચનાનું નિર્માણ કરે છે અને એને શું કહેવાય છે ગર્ભાશય કહે છે બરાબર તો અહીંયા આપણને ગર્ભાશયની વ્યાખ્યા મળે છે ઓકે તો ગર્ભાશય કોને કહેવામાં આવશે તો બંને તરફની અંડવાહિની જોડાઈને નાજુક સ્થિતિસ્થાપક ઊંધા નાસ્પતિ આકારની રચનાનું નિર્માણ કરે છે તેને શું કહે છે ગર્ભાશય કહે છે ઓકે તો આ ગર્ભાશયમાં શું થાય છે તો આ ગર્ભાશયમાં અંડવાહિનીના અગ્રભાગે જે અંડકોષનું શુક્રોકોષ વડે ફલન થયેલું હોય છે એ ફલન થાય એટલે કે એનું રૂપાંતર શેમાં થાય છે ગર્ભમાં થાય છે બરાબર તો એ ગર્ભનું સ્થાપન ક્યાં થાય છે ગર્ભાશયમાં થાય છે અને ગર્ભાશયમાં એ ગર્ભનું ગર્ભને શું મળે છે પોષણ મળે છે પોષણ એનું પોષણ થાય છે ગર્ભાશયના દૂરસ્થ છેડા બરાબર એટલે કે આ જે ગર્ભાશયનો જે છેડો છે એને શું કહેવામાં આવશે દૂરસ્થ છેડો બરાબર સાંકડો છેડો જેને શું કહેવામાં આવે છે ગ્રીવા તરીકે ઓળખવામાં આવે છે ઓકે અહીં ગર્ભાશયમાં શુક્રોકોષ કે અંડ શુક્રોકોષ દ્વારા અંડકોષનું અહીંયા અગ્ર અગ્રછેડે ફલન થાય છે અને ત્યારબાદ એ સેમાં પરિણામે છે ગર્ભમાં બરાબર અને એ ગર્ભ પછી ક્યાં આવે છે ગર્ભાશયમાં આવે છે જ્યાં એનું સ્થાપન થાય છે અને એનું શું થાય છે પોષણ થાય છે બરાબર અને આ ગર્ભાશયનો જે દૂરસ્થ સાંકડો છેડો છે એને શું કહેવામાં આવે છે ગ્રીવા તરીકે ઓળખવામાં આવે છે ઓકે ત્યારબાદ જે ભાગ આવે છે કયો આવશે યોનિમાર્ગ આવશે ઓકે તો યોનિમાર્ગ વિશે જોઈએ યોનિમાર્ગ ઓકે તો એ જે યોનિમાર્ગ હોય છે એનું કાર્ય શું છે તો ગર્ભાશય ગ્રીવા દ્વારા નલિકામય રચના યોનિમાર્ગમાં ખુલે છે અને યોનિમાર્ગ શરીરની બહાર યોનિ દ્વાર રૂપે ખુલે છે જ્યાં જાતીય સમાગમ દરમિયાન યોનિમાર્ગમાં શુક્રકોષો કોષો પ્રવેશ પામે છે બરાબર એટલે કે યોનિમાર્ગમાં શું થાય છે તો જાતીય સમાગમ દરમિયાન પ્રવેશે બરાબર જાતીય સમાગમગમ દરમિયાન શું થાય છે શુક્રકોષો યોનિમાં પ્રવેશે છે દાખલ થાય છે જ્યાંથી તે ઉપરની તરફ વહન પામીને અંડવાહિની સુધી પહોંચે છે જ્યાં અંડકોષોનું અંડકોષો સાથે શુક્રનું સંમેલન થાય છે શુક્ર કોષોનું બરાબર અને ફલિત અંડકોષનું વિભાજન થવાની શરૂઆત થાય છે અને તે એક કોષના જથ્થામાં એટલે કે ગર્ભમાં ફેરવાય છે જે મેં તમને અત્યારે સમજાવ્યું છે બરાબર અને આ ગર્ભનું સ્થાપન ગર્ભાશયની દિવાલ પર થાય છે જ્યાં તેનો શું થાય છે વિકાસ ચાલુ રહે છે અને તે અંગોનું નિર્માણ કરીને ભ્રૂણ બને છે આપણે આગળ અભ્યાસ કરી ચૂક્યા છે કે માતાના શરીરની સંરચના બાળકના વિકાસને આધાર આપી શકે તેમ થયેલી હોય છે બરાબર આમ દરેક મહિને ગર્ભાશય ગર્ભને ધારણ કરવા તેમજ તેના પોષણ માટે પોતાને તૈયાર કરે છે બરાબર એટલે કે આ જે ગર્ભાશય હોય છે એ ગર્ભાશય દરેક મહિને દર મહિને પોતાને શું કરે છે ગર્ભના સ્થાપન માટે અને તેના પોષણ માટે તૈયાર થાય છે પોતાની જાતને તૈયાર કરે છે આથી ગર્ભાશયનું અંતઃ આવરણ બરાબર અંતઃ આવરણ એટલે કે અંદરનું આવરણ અંતઃ આવરણ વધુ જાળું બને છે તથા વિકસતા ગર્ભના પોષણ માટે તેને પુષ્કળ રુધિર પ્રવાહ પૂરો પાડવામાં આવે છે બરાબર એટલે કે આ જે ગર્ભાશયની અંદરની દીવાલ હોય છે એ કેવી બને છે જાળી બને છે બરાબર જેથી શું થાય છે તો જે ગર્ભનો વિકાસ થાય છે ગર્ભના વિકાસને પૂરતું પોષણ મળી રહે અને પૂરતો રુધિર પ્રવાહ મળી રહે છે બરાબર આવું દર મહિને થાય છે બરાબર જો અંડકોષનું ફલન શુક્રો દ્વારા થાય તો એનું સેમાં રૂપાંતર થાય ગર્ભમાં ઓકે અને ગર્ભમાં પછી વારંવાર કોષ વિભાજનથી ભ્રૂણ બને છે અને એ ભ્રૂણનું ગર્ભાશયમાં શું થાય છે પોષણ થાય છે અને એનો વિકાસ થતો હોય છે બરાબર આ ક્રિયા માટે ગર્ભાશય દર મહિને તૈયાર થતું હોય છે બરાબર પણ દર મહિને આ પ્રકારનું ફલન થતું નથી બરાબર એટલે કે જ્યારે અંડકોષનું ફલન શુક્રકોષ દ્વારા ન થાય તો તે સમયે શું થાય છે તો ગર્ભાશયની દિવાલ જે ગર્ભના સ્થાપન માટે તૈયાર થયેલી હોય છે એ તૂટી જાય છે બરાબર અને એ તૂટી જવાને કારણે એની સાથે મૃત અંડકોષ અને ગર્ભાશયમાં જો અંડકોષનું શુક્રકોષ દ્વારા ફલન ન થાય અંડવાહિનીમાં તો એ અંડકોષ મૃત મૃત ગર્ભાશયમાં આવે છે અને મૃત અવસ્થામાં રુધિર પ્રવાહ સહિત મૃત અંડકોષ પણ યોનિમાર્ગ દ્વારા રુધિરપ્રવાહ સાથે શરીરની બહાર ફેંકાય છે અને આ રીતે જે રુધિરપ્રવાહ દ્વારા મૃત અંડકોષ શરીરની બહાર ફેંકાય છે એને શું કહેવામાં આવે છે તો ઋતુસ્રાવ અથવા તો માસિક ચક્ર તરીકે એને ઓળખવામાં આવે છે જે હવે પછીની થિયરીમાં આપણે શીખવાના છે ઓકે થેન્ક યુ